एक महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને લઈને પાટણથી અગત્યના સમાચાર મળી રહ્યા છે ઓનલાઈન પરીક્ષાના વિકલ્પને લઈ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ જે ગાઈડલાઈન્સ બહાર પાડી તેને લઈને સવાલ ઉઠ્યા છે વિવાદ ઉઠ્યો છે ઓનલાઈન પરીક્ષાના વિકલ્પને લઈને અનેક સવાલ સરકારી કે બિનસરકારી સંસ્થાઓ પરીક્ષાને અયોગ્ય ગણે તો તેને લઈને યુનિવર્સિટીએ હાથ ખંખેર્યા આજે 2 વાગ્યાથી 26 ડિસેમ્બર 4 વાગ્યા સુધી हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी आज मार्गदर्शिका बहार पाड़ी विद्यार्थियों ने 28 डिसेम्बर से शुरू थी परीक्षाओं ऑनलाइन विकल्प तो आप परंतु साथ ज एक एवं मुद्दों उठ्यो जो विवादास्पद बनशे अलग अलग 11 मुद्दा ऑनलाइन परीक्षा की गाइडलाइन्स ने लई जाहिर कराया जे पैकी 10 नंबर मुद्दा में यूनिवर्सिटीए स्पष्टता करी है कि कोईपण सरकारी के बिनसरकारी संस्था आ ऑनलाइन परीक्षा ने अयोग्य गणे तो यूनिवर्सिटी जवाबदार गणाशे नहीं सौथी मोटो सवाल ए छे के तमाम नियमों नक्की करी आ परीक्षा यूनिवर्सिटी लेती होय तो पोतानी जवाबदारी माथी छटके केम अने जो यूनिवर्सिटी पोते ज लीधेली परीक्षा नी जवाबदारी लेवा तैयार न होय तो विद्यार्थियों ऑनलाइन परीक्षा नो विकल्प पसंद केम करे खैर सवाल उत्तर गुजरात ना पौणा बे लाख कॉलेज ना विद्यार्थियों नो छे एटले ज लाग्यु आ मुद्दे बोलवू जोईए सवाल ए छे કે એક યુનિવર્સિટી સત્તાવાર રીતે એક્ઝામ લેતી હોય તો કેમ એની ગેરંટી ન લે કેમ વિદ્યાર્થીઓ સામે એ પ્રકારની શરત મૂકે કે જે પણ પરિણામ આવશે સરકાર કે અન્ય અર્ધ સરકારી સંસ્થાઓ તે પરીક્ષાના પરિણામને માન્ય નહીં રાખે તો તેની જવાબદાર યુનિવર્સિટી નહીં સાહેબ યુનિવર્સિટીમાં અમારા બાળકો ભણવા માટે આવતા હોય છે ડિગ્રી લેવા માટે આવતા હોય છે કોવિડનો કાળ છે ઓપ્શન આપે આપે છે ઓનલાઈન કે ઓફલાઈનનો તો આપે જવાબદારી તો લેવી જોઈએ પટેલ સાહેબ કેમ યુનિવર્સિટી જવાબ ન લે કેમ એવું તમે કહી દો કે ભાઈ અમારી જવાબદારી નહીં અત્યારે આ પરિપત્ર થયો અત્યારે ધ્યાનમાં આવે છે હવે સાહેબ આજે પ્રવાસમાં ગાંધીનગર ગયા છે અરે સાહેબ પ્રવાસ ક્યાં સુધી એમ અરે છોકરાઓનો જીવ અધર ભરાયેલો છે 4 દિવસ પછી રજીસ્ટ્રેશન પૂરું થાય અત્યારથી રજીસ્ટ્રેશન ચાલુ કર્યું સાહેબ પ્રવાસ ગયા એટલે બધું પડતું મૂકવાનું પોણા 2 લાખ વિદ્યાર્થીઓનો સવાલ છે કેમ તમે જવાબદારી ન લો સ્પષ્ટતા કરો મેં તમારા સાહેબને પણ પૂછ્યું જવાબદારી તો લેવી પડે ને તમારે જવાબદારી નહીં આવું તો હતું હશે સાહેબ વેપારી થોડી સંસ્થા છે તમારી સંસ્થા પ્રતિષ્ઠિત સંસ્થા છે હા સાચી વાત છે આપની પણ એ હવે હવે ચર્ચા કર્યા પછી થઈ શકે ફાઇનલ ગેમમાં સુધારો શું કરવો છે એ હવે પછી નિર્ણય કરી શકીશું ને હું હું પેપરની અંદર એક લખવામાં ભૂલ કરીશ તો હું પૂછવા આવીશ કે સાહેબ લાવો હું સુધારો કરી આપું મને સુધારાનો અવકાશ નહીં એક વિદ્યાર્થીનો અવકાશ નહીં તમે લોકો પરીક્ષા મુદ્દે સર્ક્યુલર બહાર પાડો સાહેબ અને એમ કો પછી સુધારો થશે નવ બનાવતી વખતે જી હા આ સૂચના જે તે વખત બની ગઈ આજે કારણ કે સાહેબ અને પરીક્ષા નિયામક અને જે તે અધ્યાપકો સાથે સાહેબે સંકલન કરીને આ પરિપત્ર તાત્કાલિક તૈયાર કરીને કારણ કે 2-3 દિવસ રજા છે અને વિદ્યાર્થીને 28 તારીખે પરીક્ષા શરૂ થાય એટલે ઓનલાઈન આપે કે ઓફલાઈન આપે એના માટે તાત્કાલિક આ પરિપત્ર કરવાની જરૂરિયાત ઊભી થઈ એટલે બધી સૂચનાઓ ધ્યાનથી જોવામાં પણ નથી આવી કે શું લખાઈ ગયું એટલે લખું લખતા જોઉં તો પણ સાહેબ ગોળા પેલા વિદ્યાર્થીઓ મારા ધ્યાન પર અત્યારે હાલ હાલ અત્યારે હાલ મારા ધ્યાનમાં આવી કારણ કે બીજા બધા કામમાં હું આ સૂચના જોઈ શક્યો નતો પણ એ સૂચના સાહેબ પાસે મેં ચર્ચા કરી છું આગળ ને આપ આપની જરાય ભૂલ નથી કહેતો સાહેબ હું ફરીથી કહીશ આપનો પૂરો આદર કરું છું ના ભૂલ નથી હા પણ સવાલ એ છે સાહેબ સવાલ એ છે કે 28 સુધીમાં રજીસ્ટ્રેશન પૂરું કરવાનું આજથી 28 4 વાગ્યા સુધીમાં હા પૂરું કરવાનું છે બરાબર 3 દિવસની રજા બરાબર છે આમાં કોઈ સુધારો નથી તો વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં રહે કે નહીં સાહેબ કે હું ઓનલાઈન જઉં કે ના જઉં સાચી મને મને ચલો મને કોરોનાનો ડર છે હું કોલેજ નથી આવી શક્યું એમ મારે ઓનલાઈન જવું છે પણ મેં આ યુનિવર્સિટીનો સર્ક્યુલર જોયો કે ભાઈ સર્ટિફિકેટ માન્ય નહીં ગણા તો અમે જવાબદાર નહીં તો મારે કરવાનું શું સર્ટિફિકેટ તો માન્ય જ કહી શકાય ને યુનિવર્સિટી યુનિવર્સિટી આપવાની છે તો યુનિવર્સિટી ડિગ્રી સર્ટિફિકેટ તો માન્ય જ કહી શકાય અરે સાહેબ પણ યુનિવર્સિટીએ લખેલું છે સર્ક્યુલરમાં આપની સામે છે ને 10 નંબરની કોલમ કો સ્પષ્ટ લખેલું છે ને યુનિવર્સિટીની જવાબદારી નહીં લખેલું છે ને સાહેબ હા લખેલું છે તો સાહેબ હા લખેલું સાહેબ આપણે તો માલ થોડો વેચીએ છીએ કોઈ
આપણે તો સર્ટિફિકેટ આપીએ છીએ વિદ્યાર્થીના પુરુષાર્થના પરિણામનું, અને એમાં આપણે લખીએ કે અમારી જવાબદારી ગેરંટી વોરંટીની વાત થોડી સાહેબ. સાચી વાત છે, બરોબર છે આપની. તકેદારીના ભાગરૂપે જુદી જુદી સૂચનાઓ લખી એની સાથે પણ એ સૂચના લખવામાં આવેલી છે. પણ સાહેબ જો આ તમારી સૂચનાની ભૂલ આ વિદ્યાર્થીએ પકડી લીધી, વિદ્યાર્થીની ભૂલ તમારા ચેકર પકડશે કે નહીં પકડે, કારણ કે વિદ્યાર્થીનું દર થતું હોય સાહેબ, કોક તો જાણે જ નહીં. ચાર દિવસ બચ્યા, હવે વીસી સાહેબ અમદાવાદ આવ્યા, એમાં ઉત્તર ગુજરાતના છોકરાઓનો શું વાગમન સમજાવો સાહેબ. સાચી વાત છે, બરોબર છે. ક્યાં સુધીમાં આ મુદ્દે સ્પષ્ટ આપને લાગી રહી છે? મેં વીસી સાહેબને પૂછાવડાયું અહીંયા, એમને એમ કહ્યું કે અમને ભરોસો નહીં પડતો કે એટલું ફૂલ પ્રૂફ હોય ન હોય. તો સવાલ એ સાહેબ, આ તો સિસ્ટમ સરકારે બનાવી, તમને અમારી પરીક્ષા ઉપર ભરોસો નહીં પડતો, અમારા છોકરાઓ ચોરી કરશે કે નહીં કરે એના ઉપર નહીં પડતો. એટલો છોકરો કહેશે કે તમે ઓનલાઈન ભણાવ્યો એના ઉપર અમને ભરોસો નહીં પડતો, કહો કહેશે ને સાહેબ. શિક્ષણમાં ભરોસો આ ભરોસો થોડો હોય છે, ભણાવ્યું છે. હા, ભરોસો રાખવો જોઈએ, ઓનલાઈન ઉપર ભરોસો તો હોય જ ને. બરાબર સાહેબ, તો ઓનલાઈન પરીક્ષા ઉપર પણ હોવો જોઈએ. હા, ગયા વખતે અમે ઓનલાઈન લીધેલી છે અને એના ઉપર તો પ્રવેશ પણ આપ્યા, એમએસસીમાં પ્રવેશ આપ્યા, પણ અલગ અલગ સંગઠનોની વિદ્યાર્થીઓની એ રજૂઆતો આવી, એના લીધે આ એક તકેદારીના ભાગરૂપે જુદી જુદી સૂચનાઓ મૂકાયેલી. ઓફલાઈન લીધી લેવાનો ઓપ્શન આપ્યો, સારી વસ્તુ છે. ઓનલાઈનનો ઓપ્શન આપ્યો એ પણ સારી વસ્તુ છે. તમારી બે ઓપ્શનની નિષ્ઠા ઉપર સવાલ નથી ઉઠાવતો, સવાલ ખાલી એટલો છે, બોલવું એટલે જ પડે કે એ લખ્યું કે જે સરકાર કે અર્ધ સરકારી સંસ્થા જો એ પરીક્ષાને માન્ય નહીં રાખે તો એના માટે યુનિવર્સિટી જવાબદાર નહીં. લાસ્ટ ટાઈમ બધી જ ઓફલાઈન ગુજરાતમાં સૌથી પહેલી શરૂઆત ઓનલાઈનની પરીક્ષા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ કરેલી અને સારી રીતે એ પરીક્ષાઓ લીધી અને એના પરિણામ પણ આપ્યા છે. એટલે અને બધા સંગઠનોની અધ્યાપકો પ્રિન્સિપાલની રજૂઆત આવી, એના સંદર્ભમાં બધી આ સૂચનાઓનું લખવામાં થયેલી છે બધી. ને જો આપે જ કહ્યું ઓનલાઈન પહેલી તમે લીધી અને સારું કામ કર્યું ગયા વર્ષે, તો આ વર્ષે ઓનલાઈન લેતા જ હોઈએ, તો આવું લખી તો વિદ્યાર્થી કન્ફ્યુઝ થાય ને સાહેબ. આનો તો એવો મતલબ થાય કે તમે ઓનલાઈન લેવા માંગતા જ નથી એટલે વિદ્યાર્થીને ડરાવી દીધો. ચર્ચા કરીએ છીએ અને આગળનો કોઈ નિવેડો યોગ્ય લાગે છે. આભાર સાહેબ, આપ શિક્ષણવિદ છો, આપ વિદ્યાર્થીઓની ચિંતા સમજો છો. આશા રાખીશ આ મુદ્દે નિવેડો આવે, આ મુદ્દે સ્પષ્ટતા થાય. ફરી એકવાર કહું, જો આ મુદ્દે સ્પષ્ટતા કરવા માંગતા હોય આપ, તો એબીપી અસ્મિતા ગમે એટલું મોટા સમાચાર ચાલતા હશે એ સમાચાર રોકી આ સ્પષ્ટતા કરવાનો યુનિવર્સિટીનો અવસર પણ આપશે, મોકો પણ આપશે. જે પણ સુધારો કરશો આપ જણાવજો. આપનો ખૂબ ખૂબ આભાર પટેલ સાહેબ, આપનો આભાર. સવાલ અહીંયા એ હતો કે વિદ્યાર્થીને એવું કેમ કહેવામાં આવે કે ઓનલાઈન પરીક્ષા આપશો અને જે પણ પરિણામ આવે ત્યારબાદ સરકાર કે અર્ધ સરકારી સંસ્થા તેને માન્ય ન રાખે તો યુનિવર્સિટી તેની જવાબદારી નહીં. અહીંયા સવાલ જવાબદારીનો છે, અહીંયા સવાલ વિદ્યાર્થીઓના ભવિષ્યનો છે, એટલે જ લાગ્યું પૂછવું જોઈએ. મારા સહયોગી એબીપી અસ્મિતા સંવાદદાતા નિકુંજ જાનીએ વાઇસ ચાન્સલરને સવાલ પણ પૂછ્યા અને મને લાગ્યું કે આ મુદ્દે બોલવું પણ જોઈએ અને વાત રજિસ્ટ્રાર સુધી પણ પહોંચાડવી જોઈએ. આશા રાખીએ આ મુદ્દે નિવેડો આવે, આ મુદ્દે યુનિવર્સિટી તરફથી સ્પષ્ટતા થાય.